संस्कृत धोरण 12 अपनो पद्य विभाग नो सातमो काव्य शोभासित मधु बिंदव एटले शोभासित रूपी मधु बिंदु। अपने 11मा धोरणनी संस्कृतमा अने 12मा धोरणमा पण आना अगाउ शोभासितोनो स्पर्श करी गया छीए। तो तमे जानो छो शोभासित एटले शुं? तो के भाषित एटले बोलवू, सु एटले सारू, सारू एटले बीजानी मात्र वाहवाह करवी एम नहीं, वाह तमे एटले तमे, पण जेमां अन्यनो अन्यनु कल्याण समायेलू होय, अन्यनु हित समायेलू होय, अन्यने कई केमाथी बोध मळतो होय, दुर्जननी निंदा होय, सज्जनोनी प्रशंसा होय, આવી બધી બાબતો શુભાશિતોની અંદર નિહિત હોય છે। તો આપણે ચાલો ટેક્સ્ટબુક તમારી ખુલ્લી રાખજો, એમાં સાતમું કાવ્ય સામે રાખો, શરૂ કરીએ। બહુ સરસ શુભાશિતો છે। પેલું શુભાશિત યદ એટલે જે, મેં અન્વય લખ્યો છે, યદ એટલે જે, અસત્યમ એટલે અસત્ય છે, તત એટલે તે, ન સત્યમ એટલે સત્ય નથી। યત એટલે જે, સત્યમ એટલે સત્ય છે, તત એટલે તે, એમ એટલે જ, સત્યમ એટલે સત્ય છે। બીજી રીતે ઉદકે એટલે પાણીમાં, સકટમ એટલે ગાડું, ન યાતિ એટલે ચાલતું નથી, ચ એટલે અમે, સ્થલે એટલે જમીન પર, નવ એટલે નાવ, ન ગચ્છતી એટલે ચાલતી નથી। માત્ર ભાષા જ બોલીએ, જે અસત્ય છે તે સત્ય નથી, જે સત્ય છે તે જ સત્ય છે। બીજી રીતે પાણીમાં ગાડું ચાલતું નથી અને જમીન પર નાવ ચાલતી નથી। જો સમજો, પેલી લીટી માં વિરોધાભાસી વર્ણન છે, જે અસત્ય છે તે શક્ય નથી, અને જે શક્ય છે ને તે જ અસત્ય છે। બીજી લીટીમાં સમજો, પાણીમાં ગાડું ન ચાલે કારણ કે અશક્ય છે, અને જમીન પર નાવ ન ચાલે એ અશક્ય છે। ગાડાને ચલાવવું હોય તો જમીન પર ચલાવાય, અને નાવને ચલાવવી હોય તો પાણીમાં ચલાવવી પડે। તો આમાંથી બોધ આપણે લાગે શું સમજવાનું પડે? તો કે દુનિયામાં એ જે અમુક બાબતો છે ને શક્ય હશે, અમુક બાબતો અશક્ય હશે। તો શક્ય હોય ત્યાં આપણે પ્રયત્ન કરવા જોઈએ, અને જે બાબતો અશક્ય છે ત્યાં પ્રયત્ન કરીને કોઈ આપણે ફાયદો મળવાનો નથી, સમય અને શક્તિ બગાડવી નહીં। બીજું સુભાષિત જોઈએ, વચઃ એટલે વાણી, તત્ર એટલે ત્યાં, પ્રયોક્તવ્યમ એટલે પ્રયોજવી, યત્ર એટલે જ્યાં, ઉક્તમ એટલે બોલવાનું, ફલમ લભતે એટલે ફળ મળે, યથા એટલે જેમ, શુક્લ પટે એટલે સફેદ વસ્ત્ર પર, રાગહ એટલે લાલ રંગ, અત્યંતમ એટલે અત્યંત, સ્થાયી ભવતી એટલે સ્થાયી બને છે। માત્ર ગુજરાતી બીજું સુભાષિત, વાણી ત્યાં પ્રયોજવી જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય, જેમ સફેદ વસ્ત્ર પર લાલ રંગ અત્યંત સ્થાયી બને છે। સમજીએ, આપણી વાણી છે ને, વાણી અને પાણી વિચારીને વાપરો, વાણી ઈશ્વરની મનુષ્યને મળેલી અમૂલ્ય ભેટ છે, તો તે ક્યાં પ્રયોજવી? જ્યાં બોલવાનું ફળ મળે। એક સંસ્કૃતમાં એવું કહેવાય છે, દર્દુરાહ યત્ર વક્તારમ તત્ર મૌનમ હિ શોભનમ, દેડકાઓ જ્યાં બોલનારા હોય ને ત્યાં મૌન રહેવું, ચારે બાજુ ગ્રામ ગ્રામ થતું હોય ત્યાં આપણા બોલવાનો કોઈ મતલબ નથી,
આપણે ત્યાં જ બોલવું જોઈએ કે આપણે એવું લાગે કે આપણે આપણા બોલેલાનું અહીંયા વજન પડશે, આપણે જેમ બોલશું એ પ્રમાણે આ લોકો અનુસરણ કરશે, નહીતર મૌન રહેવું જોઈએ. એક ઉદાહરણ, જેમ સફેદ વસ્ત્ર પર લાલ રંગનું એક ટપકું કરી દેવામાં આવે તો અત્યંત સ્થાયી બને છે, દેખાય છે. માની લો કે એકદમ કાળા રંગનું વસ્ત્ર હોય, એમાં લાલ રંગનું તમે ટપકું કરશો, ક્યાંય દેખાશે નહીં. ત્રીજું સુભાષિત જોઈએ, કૌતુકવતી એટલે કુતુહલ જગાડે તેવા, વાર્તા એટલે સમાચાર, વિમલા એટલે નિર્મળ, વિદ્યા એટલે વિદ્ય, કુરંગ નાભે એટલે હરણની નાભીમાંથી આવતી, લોકોતરમ એટલે લોકોતર, પરિમલ એટલે સુગંધ, ઈવ એટલે જેમ, વાલિની એટલે પાણી પર પ્રસરતા, તેલસ્ય એટલે તેલના, બિંદુઓ એટલે બિંદુની જેમ, દૂર નિર્વારમ એટલે રોકવા મુશ્કેલ છે, એતત્ત્રયમ એટલે આ ત્રણે, ભૂમો એટલે જમીન પર પૃથ્વી પર, સ્વયં એવ પ્રસરતી એટલે પોતાની મેળે જ ફેલાય છે. ત્રીજા સુભાષિતનું માત્ર ગુજરાતી, કુતુહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ વિદ્યા અને હરણની નાભીમાંથી આવતી લોકોતર સુગંધ, જેમ પાણી પર પ્રસરતા તેલના બિંદુની જેમ અટકાવવા મુશ્કેલ છે, આ ત્રણે પૃથ્વી પર પોતાની મેળે જ પ્રસરે છે. સમજો બરાબર, ત્રણ બાબતોને કોઈ અટકાવી શકતું નથી. પહેલી, કુતુહલ જગાડે તેવા સમાચાર. એક એક સમજતા છે, માની લો કે કોઈના ઘરમાં, શેરીમાં, ગામમાં કંઈક સારો પ્રસંગ બન્યો હશે તો બહુ ઓછાની ખબર હશે, પણ જો કોઈ એવી ઘટના બનેલી હશે કુતુહલ જગાડે તેવા સમાચાર કે હે એવું થયું છે, તો આખા ગામને નેગેટિવ વાત હશે તો આખા ગામમાં પ્રસરી જશે, એટલે રોકવું અઘરું છે કુતુહલ જગાડે તેવા સમાચાર. બીજું, નિર્મળ વિદ્યા, ક્યાંય દુનિયામાં કોઈ એને બંધનો નડતા નથી, અને હરણની નાભીમાંથી આવતી લોકોતર સુગંધ. હવે આ કેવી રીતે પ્રસરે છે, માની લો કે પાણી ભરેલા એક વાસણમાં એક તેલનું બિંદુ ટીપું મૂકી દેવામાં આવે તો આખા પાણી પર એ પ્રસરી જશે, એને પ્રસરાવવું પડતું નથી. એમાં ત્રણે બાબતો પૃથ્વી પર પ્રસરે છે. ચોખ્ખું સુભાષિત જોઈએ, ભાનુ એટલે સૂર્ય, યદિ એટલે જો, પશ્ચિમે એટલે પશ્ચિમ, દિગ્વિભાગે એટલે દિશામાં, ઉદયતિ એટલે ઉગે, મેરુ એટલે મેરુ પર્વત, યદિ એટલે જો, પ્રચલંતિ એટલે પ્રચલન કરે, હલનચલન કરે, વહની એટલે અગ્નિ, શીતતામ્યાતિ એટલે ઠંડો બની જાય, પર્વતાગ્રે એટલે પર્વતની ટોચ પર, શિલાયામ એટલે પથ્થર પર, યદિ એટલે જો, પદ્મમ એટલે કમળ, વિકસતિ એટલે ખીલે, સજ્જનાનામ એટલે તો પણ સજ્જનો મળે, ભાષિતમ એટલે બોલાયેલું વચન, પુનરુક્તમ ન ભવતી એટલે ફરીથી બોલાતું નથી. માત્ર વિચારી, સૂર્ય જો પશ્ચિમ દિશામાં ઉગે, મેરુ પર્વત જો ચલિત થાય, અગ્નિ ઠંડો બની જાય, પર્વતની ટોચ પર, શિલાખંડ પર જો કમળ ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન ફરીથી બોલાતું નથી. એટલે જોજો, એની જે છેલ્લી લીટી છે ને, કે સજ્જન એક વખત જે બોલશે ને એમાં એ ફેરફાર વારંવાર બદલી જશે ને, કે ના ના એ તો હું એમ કહેતો હતો, એમ નહીં હવે આમ કરવાનું છે, એ બહુ સમજી વિચારીને બોલશે પણ બોલીને બદલશે નહીં. આટલું બધી બદલી જવા છતાં સૂર્ય જો પશ્ચિમ દિશામાં ઉગે, ન જોગે પણ માની લો કે પશ્ચિમ દિશામાં ઉગી ગયું, મેરુ પર્વત ક્યારે પ્રચલન કરે નહીં, ચલિત થાય નહીં, એ પણ ચલિત થઈ ગયું,
અગ્નિ ક્યારે ઠંડો હોય નહીં પણ છતાં એ પણ ઠંડો પડી ગયો. ચાલો પર્વતની ટોચ પર શિલાખંડ પર કમળ ન વિકસે કારણ કે ભરેલું પાણી કમળને ખીલવા માટે જરૂરી છે. છતાં પર્વતની ટોચ પર શિલાખંડ પર કમળ ખીલ્યું. આવું બધું અશક્ય વસ્તુઓ પણ શક્ય બને છતાં પણ જોજો સજ્જનનું મહત્વ કેટલું છે. સજ્જન એક વખત જે બોલશે એની વાતમાં ક્યારેય કોઈ ફેરફાર આવશે નહીં, એવું આ સુભાષિતમાં સમજાવવા માટે છે. પાંચમું સુભાષિત બહુ સરસ ચારલિપીનું આ સુભાષિત છે. સંસ્કૃત ભાષાની જે વૈશિષ્ટ્ય છે એની વિશિષ્ટતા છે એ આની અંદર જોવા મળશે. સંસ્કૃતની જે કંઈ ચમત્કૃતિ છે એ પણ આની અંદર જોવા મળશે. એટલે આની અંદર વપરાયેલો જે એક એક શબ્દ છે ભગવાન શિવ માટેનો એના અર્થ અન્ય પણ થઈ શકે. એટલે મૂળ વાત એવી છે આ કાવ્ય આ સુભાષિતની પૂર્વભૂમિકા જોઈએ ને તો ભગવાન શિવ કામ સબક બહાર ગયા હતા, હવે પોતાના ઘરે આવે છે, દરવાજો બંધ છે, દરવાજો આવીને ખટખટાવે છે ત્યારે પાર્વતી દરવાજો ખોલતા નથી પરંતુ અંદરથી જ પ્રશ્ન પૂછે છે. ત્યાંથી આપણું સુભાષિત શરૂ થાય છે. ત્વમ કહ, પાર્વતી બોલે છે ત્વમ કહ એટલે તું કોણ છે. ભગવાન શિવ જવાબ આપે છે સુલી. હવે સુલીના ભગવાન શિવ સુલી એટલે હું ત્રિશુલધારી છું. જ્યારે સુલીનો બીજો અર્થ થાય દુખાવો ઉપડવો સૂળ ઉપડવો ત્યારે પાર્વતીનો બીજો અર્થ કાઢી અને જવાબ આપે છે જોજો વિસર્જમ મૃગય એટલે વૈદ્યને શોધ. એટલે તને જો દુખાવો ઉત્પન્ન થયો હોય તો વૈદ્યને શોધ. પ્રિય એટલે પ્રિયા શિવ બોલે છે. પ્રિય એટલે પ્રિયા, અહમ એટલે હું, નીલકંઠ એટલે નીલકંઠ છું. તો નીલકંઠના પણ બે અર્થ થાય. નીલકંઠ એટલે એક ભગવાન શિવ અને બીજો એનો અર્થ થાય મોર. તો પાર્વતી જોજો શું કહે છે. પાર્વતી એકામ કેકામ કુરુ એટલે એક તબક્કો કર. જો તું નીલકંઠ હોય તો એક તબક્કો કર. હવે ભગવાન શિવ કહે છે પશુપતિ, એટલે ભગવાન એક પશુપતિ એટલે પ્રાણીઓના સ્વામી અને બીજું પશુપતિ એટલે પશુઓનો સ્વામી પશુઓનો પતિ. ભગવાન એમ કહે છે કે હું પશુપતિ છું. તો પાર્વતી વિશાળી ન દ્રષ્ટિ એટલે તારા શિંગડા તો દેખાતા નથી. મુગ્ધે ભગવાન શિવ બોલે છે મુગ્ધે સ્થાણુ હું એટલે હું સ્થાણુ છું. સ્થાણુના પણ એક બે અર્થ થાય, એક સ્થિર અને બીજું ઝાડનું ઠૂઠું. તો પાર્વતી ઝાડના ઠૂઠાવાળો અર્થ લઈને જવાબ આપે છે. તરવું ન વધતી, પાર્વતી કહે છે કે વૃક્ષ બોલતું નથી અને તું તો બોલે છે. ભગવાન શિવ કહે છે શિવાયા જીવિતે સહ એટલે હું શિવાનો પ્રાણનાથ છું એટલે પાર્વતીનો પતિ છું. ત્યારે શિવાયાના પણ બે અર્થ થાય છે, એક શિવા પાર્વતીનો પતિ અને એક બીજો શિયાળવીનો પતિ. શિયાળ હોય ને શિયાળવીનો પતિ. હવે જોજો પાર્વતી શું કહે છે ગચ્છા તભ્યામ એટલે તો તું શિયાળવીનો પતિ હોય તો જંગલમાં જા. પાર્વતીના વચનોથી હણાયેલા ચંદ્રચૂડ એટલે ભગવાન શિવ પાતુ એટલે તમારી રક્ષા કરો. માત્ર ગુજરાતી બોલીએ પાર્વતી બોલે છે તું કોણ છે. શિવ બોલે છે સુલી એટલે હું ત્રિશુલધારી છું. પાર્વતી વૈદ્યને શોધ. શિવ બોલે છે પ્રિયા હું નીલકંઠ છું. પાર્વતી એક ટબકો કર. શિવ બોલે છે હું પશુપતિ છું. પાર્વતી તારા શિંગડા તો દેખાતા નથી. શિવ બોલે છે મુગ્ધા હું સ્થાણુ છું. પાર્વતી બોલે છે વૃક્ષ બોલતું નથી. શિવ બોલે છે હું શિવાનો પ્રાણનાથ છું. પાર્વતી વન માજા એમ પાર્વતીના વચનો વડે ભણાયેલા ભગવાન શિવ તમારું રક્ષણ કરે. તો હું જોઈએ તો
બીજું કઈ સમજવાનું નહીં, પણ સંસ્કૃતની ચમત્કૃતિ દેખાય છે કે ભગવાન શિવ પોતાના માટે જે જે શબ્દ વાપરે છે પાર્વતી એનો બીજો અર્થ લઈ અને એવો જવાબ એને આપે છે. તમારી ટેક્સ્ટબુકના જે ટિપ્પણમાં પણ આનું સરસ રીતે આખું વર્ણન છે, સમજાવેલું છે, એને બરાબર સમજો એટલે સુભાષિત તમારા બરાબર ધ્યાનમાં આવી જશે. છેલ્લું સુભાષિત જોઈએ. સ્થૂળ તનુ, છઠ્ઠું સુભાષિત. સ્થૂળ તનુ એટલે સ્થૂળ શરીર વાળો, હસ્તી એટલે હાથી. સ્થૂળ તનુ એટલે સ્થૂળ એટલે જાડા શરીર વાળો, હસ્તી એટલે હાથી. અંકુશ વસહ એટલે અંકુશથી વસ થાય છે. કિમ એટલે શું? હસ્તી માત્ર એટલે હાથી જેવડો, અંકુશ એટલે અંકુશ હોય છે. બીજી વજ્રેણા વિહતા એટલે વજ્ર વડે હણાયેલા. ગિરયમ એટલે પર્વતો, પતંતી એટલે પડી જાય છે. કિમ એટલે શું? વજ્ર માત્ર એટલે વજ્ર જેવડા, નગાહા એટલે પર્વતો હોય છે. ત્રીજી દીપે એટલે દીપક વડે, પ્રજ્વલિતે એટલે ફેલાવેલો પ્રકાશ. તમઃ વિનશ્યતિ એટલે અંધકારનો નાશ કરે છે. કિમ એટલે શું? તમઃ એટલે અંધકાર, દીપ માત્ર એટલે દીપક જેવડો હોય છે. ચોથી યસ્ય એટલે જેનું, તેજ એટલે તેજ બિરાજતે એટલે શોભે છે. સબલવાન એટલે તેજ બળવાન છે. સ્થૂલેશો એટલે સ્થૂળતાનો, કહ પ્રત્યય એટલે સો વિશ્વાસ. માતૃભાષાંતર બોલે છઠ્ઠું સુભાષિત. જાડા શરીર વાળો હાથી અંકુશ વડે વસ થાય છે. શું? હાથી જેવડો અંકુશ હોય છે. બીજી વજ્ર વડે હણાયેલા પર્વતો પડી જાય છે. શું? વજ્ર જેવડા પર્વતો હોય છે. ત્રીજી દીપક વડે પ્રસરાવેલો પ્રકાશ અંધકારનો નાશ કરે છે. શું? અંધકાર દીપક જેવડો હોય છે. જેનો તેજ શોભે છે, તેજ બળવાન છે, સ્થૂળતાનો સો વિશ્વાસ. બહુ સરસ વાત સમજાવી છે આમાં. માની લો કે ખૂબ જાડા શરીર વાળો, મોટા શરીર વાળો હાથી સેનાથી વસ થાય? અંકુશથી. તો અંકુશ બહુ નાનકડો હોય છે અને મોટા હાથીને વસ કરે છે. બીજું વજ્ર ઇન્દ્રનો એક હથિયાર છે, બહુ નાનું હોય છે પર્વતની દ્રષ્ટિએ, છતાં પર્વતોને વેર વિખેર કરી નાખે છે. દીપક બહુ નાનો હોય છે, પણ જે જગ્યાએ એને લઈ જશો ત્યાંથી અંધકારનો નાશ થશે. અંધકાર મોટો હોય છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે, જેનો તેજ શોભે છે ને તેજ બળવાન છે, સ્થૂળતાનો કોઈ વિશ્વાસ નથી. એટલે માની લો કે મોટું જાડું શરીર છે એટલે વધારે બળવાન હોઈ શકે એવું કંઈ માની લેવાની જરૂર નથી. જે તેજસ્વી છે આ જ વાત મહત્વની છે. અહીંયા આપણું સાતમું કાવ્ય પૂર્ણ થાય છે. એના બધા જ જે સુભાષિતો છે એનું મનન ચિંતન કરો, ભાષાંતર તૈયાર કરો અને સ્વાધ્યાયના પ્રશ્ન જવાબો પણ સરસ રીતે તૈયાર કરો.